હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર એક નવા બ્લોગ સાથે આપણે આવી ગયા છે. તો આજનો બ્લોગ તમારી માટે ખાસ થાય છે, કેમ કે આજનો બ્લોગ મલાવમાં આવેલા કૃપાલુ સમાધિ મંદિરનો છે. તે તમે વિડીયોમાં કન્ટેન્ટ જોતા રહેજો. તો વિડીયો ચાલો આપણે મલાવ તરફ જઈએ. તો મલાઈ જવા માટે તમારે આ વિશાળ ગેટને પાર કરી ત્યારબાદ મલાઈ ગામમાં એન્ટર થશો. તો ચાલો આપણે પણ હવે મલાવ તરફ જઈએ, મંદિર તરફ. ચાલો વિડીયોને આગળ વધીએ અને મળીએ હવે આગળ. તો દોસ્તો, આપણે મલાવના મંદિર તરફ આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો હવે કે શ્રી કૃપાલુ સમાધિ મંદિર. તો ચાલો આપણે અંદર મંદિર તરફ પ્રવેશ કરીએ. મંદિરનો કંઈક બહારથી નજારો આવો નજારો છે, તમે અહીંથી તમે જોઈ શકો છો. તમને મંદિરમાં આવેલા સમાધિના દર્શન કરાવીશું, ત્યારબાદ બીજા અલગ અલગ દેવી દેવતાઓના પણ મંદિર છે તેમના પણ દર્શન કરાવીશું. તો તમે વિડીયોમાં તમે કન્ટિન્યુ જોતા રહેજો. અને આ મંદિર પ્રાચીન પથ્થરોના કામગીરીથી કરીને કોતરીને કરવામાં આવેલું મંદિર છે. તો તમને ચાલો અંદરનો પણ અમે વિડીયોનો નજારોને દર્શન કરાવી. ચાલો વિડીયોમાં મળીએ આગળ. ચાલો આપણે પણ મંદિર તરફ હવે જઈએ. હવે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર બાગ બગીચો પણ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તમને આ વિડીયોમાં જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારી માટે અમે નવા નવા બ્લોગ લાવતા રહીશું. તમે મંદિર તો જોઈ શકો છો કેટલું વિશાળ મંદિર અને કેટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. બીજું કહેવામાં આવે કે અંદર ઉપર મંદિર છે અને નીચેની સાઈડમાં સમાધિનો પણ બનાવવામાં છે. તમે સમાધિનો પણ તમને દર્શન કરાવીશું. ચાલો આપણે હવે મંદિર તરફ જઈએ. તો ચાલો તમે અહીંયાથી તમે જોઈ શકો છો મંદિર કેટલું વિશાળ અને કેટલું કારીગર કામ કરીને અંદર એકદમ પ્રાચીન રીતે મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એની કામગીરી અને એક મંદિરને કંઈક ઉપર ટોચ પર આવી રીતે એક ધજા પણ મારવામાં આવી છે. તમે એકવાર વિડીયો જમી જુઓ, મંદિર કેટલું વિશાળ અને કેટલું સુંદર પ્રાચીન કળાથી બનાવવામાં આવ્યું છે અને કામગીરીથી પથ્થરોને કોચીને મંદિર બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણા મંદિરમાં જઈએ અને તમને પણ અમે દર્શન કરાવીએ. મંદિરમાં આવેલા બીજા દેવી દેવતાઓના પણ તમને દર્શન કરાવીશું અને ઋષિમુનિઓના પણ મૂર્તિઓ છે તેમના પણ દર્શન કરાવીશું. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો વિડીયો અગર આપણે વધતા રહીએ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો મંદિરમાં એન્ટર થતાં જ નંદી મહારાજનો મંદિર મહારાજ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને તમને બીજા પણ દર્શન કરાવી. વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તમે અંદર પણ મંદિરને જોઈ શકો છો કેટલું સુંદર અંદરનો વ્યૂ છે, જે તમે જોઈને તમે પણ ખુશ થઈ જશો. અને આમાં એક ટાંકણી પડે ને તેનો પણ અવાજ આવે એટલું શાંત મંદિર છે અંદર. તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે અને કેટલું એકદમ પ્રાચીન કળાથી બનાવવામાં આવેલું મંદિર છે. ચાલો તમે મંદિર એકવાર મંદિરનો વિઝિટ કરજો, કેમ કે આ મંદિર બહુ આગું તો નથી, અહીંયા મલાવમાં છે મંદિર, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને તમે બીજા પણ દર્શન કરાવીશું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો.
માં જોઈ શકો છો। Thank you।